નમસ્કાર દોસ્તો, હું આપનો મિત્ર ફિલસુફ દિનેશ કણિત આપ સર્વનું હાર્દિક સ્વાગત કરું છું આપના પોતાના સહિયારા પ્લેટફોર્મ કણિત ગાઈડન્સ પર. દોસ્તો, આપણે જે મુખ્ય પરીક્ષાની જે છે એ વિશેષ જે સિરીઝ ચલાવીએ છીએ, આ સિરીઝમાં આપણે બે ક્વેશ્ચન જોયા હતા. આ બે ક્વેશ્ચન બાદ જે છે એ આપના તરફથી ભરપૂર માત્રામાં જે છે એ આજ સવારે જ દોસ્તો મને લગભગ ઓછામાં ઓછા 100 થી 150 ઉમેદવારોએ પોતે લખેલા ક્વેશ્ચન મોકલ્યા છે. અને લખેલા ક્વેશ્ચન તમે જે મોકલ્યા છે એના ઉપરથી દોસ્તો એક વસ્તુ બહુ સારી ફલિત થાય કે ભાઈ આપની જે છે ડે ટુ ડેની મેન સાઇડ રાઇટિંગની જે પ્રેક્ટિસ છે એમાં નવા નવા શબ્દો ઘણા ઉમેરાણા. મને એક કેન્ડિડેટ હતા કે ભાઈ જેમના દ્વારા ખ્યાલ આવ્યો કે ભાઈ એમનું જે શબ્દ ભંડોળ જે છે એ કેવું છે દોસ્તો, કે આ તમે રોજે રોજ જેટલી પ્રેક્ટિસ કરશો, રોજે રોજ તમે જેટલા નવા મુદ્દાઓ લેશો એટલી સારી રીતે પ્રેક્ટિસ થશે. તો ગઈકાલે જ્યારે આપણે ક્વેશ્ચન સોલ્વ કરતા હતા અને એ ક્વેશ્ચનના લાસ્ટમાં મેં જે છે તમને ક્વેશ્ચન આપ્યો હતો, ભારત દેશમાં જે સંસદ છે એ સંસદની જે છે એ બંને ગૃહની સંયુક્ત બેઠક બાબતની જોગવાઈ. આ ક્વેશ્ચન આશા રાખો કે તમે બધા લખ્યું હશે. દોસ્તો, એક વસ્તુ આપને હું સૂચન કરીશ કે જેવું હું બેઠે બેઠું જે છે એ તમને આન્સર આપું છું એવો બેઠે બેઠો આન્સર તમે ન લખો. આ તમારા માટે એક આઈડિયલ આન્સર છે. હું તમને એ સમજાવવા માંગુ છું કે આઈડિયલ આન્સર કેવી રીતે તમે લખી શકો. તમે ખુદ પહેલા ક્વેશ્ચનનો આન્સર લખો. હું તમને સાંજે રોજ સોલ્વ એટલા માટે કરાવું છું કે તમે જે છે એ આઈડિયલ આન્સર સાથે મોડેલ આન્સર સાથે તમારા આન્સરને તમે કમ્પેર કરી શકો. ધેટ્સ વાય કે આપણને ખ્યાલ આવે કે આપણો આન્સર જે છે એ સાચો છે, ગલત છે કે કઈ સુધારાની અપેક્ષિત બાબતો છે. ઓકે, ચલો. હા, એવો તમે કોઈ પત્ર લખો, એવો કોઈ તમે એશે લખો, તમને ખ્યાલ ન આવે તો આપ ગમે ત્યારે મને એક વોટ્સઅપના માધ્યમથી પૂછી શકશો. નંબર આપણી પાસે બધા પાસે છે. વાત એ થાય છે દોસ્તો કે ભારત દેશમાં જે છે એ અલગ અલગ પ્રકારની જે છે એ સંસદીય જે જોગવાઈઓ કરવામાં આવેલી, આ સંસદીય જોગવાઈમાં ભારત દેશમાં સંસદના બંને ગૃહમાં સંયુક્ત બેઠક બોલાવવાની જોગવાઈ છે તે બાબતના સંજોગ જણાવવાના છે અને કઈ બાબતમાં સંયુક્ત બેઠક બોલાવી ન શકાય તે અંગેની ચર્ચા કરેલી છે. ભારત દેશમાં દોસ્તો જે છે એ જ્યારે કોઈ તમે એવું કહો છો કે ભાઈ ટાઈપ્સ ઓફ બિલ, ભારત દેશમાં જ્યારે બિલના પ્રકારની વાત કરું છું તો એક બિલ આપણું એવું છે કે જે સરકારી બિલ છે અને એક બિલ એવું છે કે જેને કહેવાય ખાનગી બિલ. સરકારી બિલ એટલે કોઈ મંત્રી દ્વારા રજૂ થાય, ખાનગી બિલ એટલે કે મંત્રી સિવાયના સાંસદ દ્વારા રજૂ થાય. સરકારી બિલ હંમેશા સોમવારથી ગુરુવાર દરમિયાન જ રજૂ થાય અને ખાનગી બિલ હંમેશા શુક્રવારે જ રજૂ થાય. અપવાદના કિસ્સા હોય તો અલગ બાબત છે. સરકારી બિલ રજૂ કરવા માટે તમારે 7 દિવસ પૂર્વે નોટિસ આપવી પડે, ખાનગી બિલ રજૂ કરવા માટે તમારે 30 દિવસ પહેલા નોટિસ આપવી પડે. સરકારી બિલનો પ્રકારમાં એક જે છે એ સામાન્ય બિલ છે, એક દોસ્તો નાણા બિલ છે, એક દોસ્તો નાણાકીય બિલ છે અને એક જે છે એ બંધારણના સુધારાના બિલ છે. ઓકે, તો ભારત દેશમાં જ્યારે આપણે નાણા કે નાણાકીય બિલ સિવાયના બિલની વાત કરીએ, મતલબ કે કોઈ સામાન્ય બિલ છે અથવા તો બંધારણીય સુધારા, નાણા કે નાણાકીય બિલ બાબતે વધારે સત્તા દોસ્તો લોકસભાને છે, પરંતુ જ્યારે સામાન્ય અને બંધારણીય સુધારા બિલ હોય તો એમાં લોકસભા એઝ વેલ એઝ રાજ્યસભા બંનેને સત્તા છે. હું તમને સમજાવવા એ માંગુ છું કે સંસદના ગૃહમાં જ્યારે કોઈ પણ પ્રકારનો બિલ, કોઈ પ્રસ્તાવ, કોઈ ઠરાવ કે કોઈ ખરડો આવે અને એ ખરડો જે છે દોસ્તો માની લે કે લોકસભા દ્વારા પસાર કરવામાં આવે પણ રાજ્યસભા દ્વારા જે છે એમને મંજૂર આપવામાં નથી આવતી, અથવા તો રાજ્યસભા દ્વારા જે છે એ પસાર કરવામાં આવે અને લોકસભા દ્વારા એમાં સહમતિ જે છે સંધાતી નથી, મતલબ કે કોઈ એક બિલ છે એમના બાબતે બંને ગૃહ જે છે એ બંને ગૃહમાં જે છે એ અસહમતિની બાબતો હોય, ત્યારે રાષ્ટ્રપતિ મહોદય જે છે એ સંસદના બંને ગૃહમાં જે છે એ અનુચ્છેદ 108 પ્રમાણે સંસદની સંયુક્ત બેઠક બોલાવે છે. આ વસ્તુ આપ જાણો છો, આટલી બાબતો જાણો છો, વિશેષ સમજો. સંસદની સંયુક્ત બેઠક જ્યારે બોલાવવામાં આવે એ રાષ્ટ્રપતિ દ્વારા બોલાવવામાં આવે, એના અધ્યક્ષ હંમેશા લોકસભાના સ્પીકર રહે, સ્પીકર ન હોય તો લોકસભાના ડેપ્યુટી સ્પીકર રહે અને ડેપ્યુટી સ્પીકર ન હોય તો પછી રાજ્યસભાના ઉપસભાપતિ રહેશે. પરંતુ
અહીંયા જે છે એ તમારે સમજવાની એ વસ્તુ છે, જ્યારે તમે મેન્સના ફોર્મમાં જતા હોય કે ભારતના બંધારણમાં દોસ્તો અનુચ્છેદ 118 છે કે એવું કહે છે કે જ્યારે રાષ્ટ્રપતિ સંસદની સંયુક્ત બેઠક બોલાવવા બાબતના જ્યારે નિયમ બનાવે તો એ નિયમ જે છે એ લોકસભાના સ્પીકર અને રાજ્યસભાના સભાપતિ સાથે ચર્ચા કર્યા બાદ બનાવશે. સમજો બહુ નાની બાબત છે પણ એટલી જ પરીક્ષા લક્ષી મહત્વની છે. જ્યારે દોસ્તો મારે સંસદના બંને ગૃહની બેઠકની વાત થઈ હતી તો સંસદના બંને ગૃહની બેઠકમાં દોસ્તો જે છે એમાં સ્પીકર, ડેપ્યુટી સ્પીકર અને અહીંયા કોને બોલાવ્યા, ઉપસભાપતિ. આ તો જ્યારે બેઠકની અધ્યક્ષતાની વાત હતી ત્યારની છે. પરંતુ જ્યારે દોસ્તો જે છે એ મારે કોઈ ચર્ચા કરવી છે, કોઈ નિયમ બનાવવા છે, તો રાષ્ટ્રપતિ જે છે એ નિયમ બનાવશે કોની સાથે ચર્ચા કરીને, સ્પીકર પ્લસ સભાપતિ. એઝ અ કેન્ડિડેટ દરેક આના જાણતા હોય, હે દરેક કેન્ડિડેટ તો એવું જ જાણે છે. 1961 દહેજ પ્રતિબંધક ધારામાં પહેલી બેઠક મળી, 1977 જે છે એ બેન્કિંગ કમિશન બિલ બાબતે બીજી બેઠક મળી, 2002 પોટા પ્રિવેન્શન ઓફ ટેરરિસ્ટ એક્ટિવિટીઝ એક આતંકવાદ પ્રતિરોધક બિલ. આ વસ્તુ જાણો છો તો એ દરેક વ્યક્તિ જાણે છે, દરેક ઉમેદવાર જે પંચમહાલમાં તૈયારી કરે છે એ જાણે છે, પાટણમાં તૈયારી કરે એ જાણે છે. ઓકે હવે સમજીએ દોસ્તો, અહીંયા મેં તમને જે છે એ બિલ બાબતની જોગવાઈ કરી, ક્યારે બેઠક બોલાવવામાં આવે એની જોગવાઈ કરી અને બેઠકમાં ચેરમેનશીપ કોણ લે એની ચર્ચા કરી. શું વાત એ થઈ છે દોસ્તો, પેલા ઇન્ટ્રોડક્શન, ઇન્ટ્રોડક્શન શું છે એ સમજો. ઇન્ટ્રોડક્શનમાં આપણે યાદ એ રાખવાનું થાય છે કે ભારત દેશમાં, ભારતમાં દ્વિગૃહી ધારાકીય બાબત હોવાના લીધે તરત તરત દોસ્તો આપણે દર વખતે અનુચ્છેદ 108 થી ચાલુ કરવું નહીં, હે ને. પેલા લોકતાંત્રિક દેશની વાત કરીએ છીએ, ચૂંટાયેલી સરકારની વાત કરીએ છીએ, તો શાસન પદ્ધતિની વાત થાય છે તો અહીંયા તમારે ભારત દેશની જે છે જે શાસન પદ્ધતિ છે એ શાસન પદ્ધતિને દર્શાવવી પડે. તો શાસન પદ્ધતિને તમે દર્શાવી કે ભારત દેશમાં દ્વિગૃહી, આ દ્વિગૃહી એટલે એક આપણી પાસે રાજ્યસભા અને એક લોકસભા છે. દ્વિગૃહી ધારાકીય બાબત, ધારાકીય બાબત એટલે શું, જ્યાં લો મેકિંગ પ્રોસેસ થાય છે, જ્યાં ભારત દેશમાં કાયદો બનાવવાની પ્રોસેસ થાય છે, એટલે કે ધારાકીય બાબત હોવાના લીધે કાયદો બનાવવામાં સંસદના બંને ગૃહો લોકસભા અને રાજ્યસભાની સંમતિ, સંમતિ, સંમતિ મેળવી આવશ્યક થાય છે. મતલબ કે જો આ એક સેન્ટેન્સ લાંબો થઈ ગયો પરંતુ ઉમેદવાર લખતો હશે તો પેપર ચેક કરનાર વ્યક્તિને ધ્યાનમાં આવશે કે એક ઉમેદવારે લખેલી ઘટનાઓને ઓલમોસ્ટ કન્ક્લુઝનમાં લાવીને ઊભી રાખી દીધી. કન્ક્લુઝન એટલે તમારો ઇન્ટ્રોનો કન્ક્લુઝન કે ભાઈ ભારત દેશમાં દ્વિગૃહી શાસન પદ્ધતિ અંતર્ગત, આવી લખી શકાય, તમે તમારા શબ્દમાં ફેરફાર કરી શકો કે ભારત દેશમાં દ્વિગૃહી શાસન પદ્ધતિ અંતર્ગત, અથવા તો અન્વયે આવા શબ્દ પ્રયોગ કરાય, અંતર્ગત અન્વયે ધારાકીય બાબત હોવાના લીધે કાયદો બનાવવામાં સંસદના બંને ગૃહો યાની કે લોકસભા અને રાજ્યસભાની સંમતિ મેળવી આવશ્યક છે. ઓકે, પરંતુ જ્યારે કોઈ પ્રસ્તાવ કે ઠરાવમાં અવરોધ ઉભો થાય, શબ્દ જો મસ્ત મજાનો આપી દીધો, અવરોધ, હે ને, અસહમતિ આવું લખી શકાય પણ અવરોધ લખો તો થોડું જે છે એ હાઈલાઈટ થશે. અવરોધ ઊભી થવાની પરિસ્થિતિમાં અનુચ્છેદ 108 અંતર્ગત સંસદના બંને ગૃહોની સંયુક્ત બેઠક બોલાવવા અંગેની વિશેષ જોગવાઈ કરવામાં આવેલી છે. તો પેલા એક તો તમે શાસન પદ્ધતિની વાત કરી દીધી, શાસન પદ્ધતિની સાથે સાથે જે છે એ ગૃહની વાત કરી દીધી યાની ધારાકીય બાબત, ધારાકીય બાબતની સાથે સાથે વાત કરી દીધી કે અનુચ્છેદ 108. તમારે એવું લખવું તો લખી શકાય કે અનુચ્છેદ 108 અંતર્ગત સંસદના બંને ગૃહની સંયુક્ત બેઠક રાષ્ટ્રપતિ દ્વારા, રાષ્ટ્રપતિ દ્વારા બોલાવવા અંગેની વિશેષ વ્યવસ્થા કરવામાં આવેલી છે. તમારું ઇન્ટ્રોડક્શન પૂરો થઈ ગયું. જે તમારે ક્વેશ્ચનનો આન્સર લખવાનો છે એમાં જે ઇન્ટ્રોનો પેરા છે, આ ઇન્ટ્રોના પેરો પેરો થઈ ગયો. બીકોઝ ત્યારે તમે દોસ્તો આટલો સારો ઇન્ટ્રો લખી દો ને ત્યારે તમને ખુદને જે છે એ એવો કોન્ફિડન્સ આવશે કે ના ભાઈ મારે સારી રીતે જે છે એ મેન્સ રાઇટિંગ થાય છે. અને આમ જોવા જાય તો દોસ્તો આટલું સારું તમે લખી દો ને તમને ખુદ અંદરથી એ કોન્ફિડન્સ લેવલ બિલ્ડ થાય. એટલે તમે એક્ઝામની વાત કરું છું, તમને બહુ સારી ફીલ થશે કે ભાઈ હા હવે આપણો એક્ઝામનો જે આન્સર છે
એ આન્સર બહુ સારી રીતે લખાઈ રહ્યો છે, આમાં કોઈ ચિંતાનો વિષય છે નહીં. અંદરથી જ તમને એવા અલગ અલગ પ્રકારના વાઇબ્સ આવશે, એવા અલગ અલગ પ્રકારની વોકેબ આવશે, શબ્દ ભંડોળ આવશે કે તમે તમારું જે છે એ બેસ્ટ પરફોર્મન્સ આપી શકશો. હવે જોઈ લઈએ, ચલો આગળની ચર્ચાઓ. આ માટેના કારણો નિમ્નલિખિત છે. ઓકે, તો કારણ આપી દેવાના થાય કે જ્યારે કોઈ પ્રસ્તાવ બીજા ગૃહ દ્વારા અસ્વીકૃત કરવામાં આવેલો છે, મતલબ લોકસભાએ પસાર કરેલો પ્રસ્તાવ રાજ્યસભા અસ્વીકૃત કરે અથવા રાજ્યસભાએ પસાર કરેલો જે છે તો એ લોકસભા અસ્વીકૃત કરે, જ્યારે બિલમાં થયેલા ફેરફાર બાબતે અસહમતિ હોય, એક બીજો સંજોગ છે બિલમાં કોઈ ફેરફાર થયો હોય તો અસહમતિ, બીજા ગૃહ દ્વારા બિલ પસાર થયાના 6 મહિના કરતા વધારે સમય થઈ ગયો. આ કેન્ડિડેટ ના જાણતો હોય, યાદ રાખજો, હે ને, એને આ તો ખબર હોય. આ બે મુદ્દાઓ દોસ્તો એ વ્યક્તિ જાણે જ છે, સામાન્ય વ્યક્તિ બે મુદ્દા જાણે છે, પણ જો એક ગૃહે બિલ પસાર કર્યું, યાની લોકસભાએ કોઈ બિલ પાસ કર્યું, એ રાજ્યસભા પાસે ગયું અને રાજ્યસભાએ જે છે એ 6 મહિના સુધી એ બિલને અનિર્ણિત રાખવામાં આવ્યું હોય, હે ને, અહીંયા તમે એવું લખી શકો કે પસાર ન થાય, પણ પસાર ન થાય એવું લખવા કરતા બેટર છે કે અનિર્ણિત, જેનો કોઈ નિર્ણય કરવામાં આવેલો નથી. આ તમારા સંજોગ થઈ ગયા દોસ્તો, હે ને, 3 સંજોગ મોર દેન ઇનફ છે, કોઈ ચિંતાનો વિષય નથી. ઠીક છે, ચલો આગળ વધીએ. આપણે ઉપરોક્ત પરિસ્થિતિ જ્યારે સર્જાય એવા સમયે પ્રસ્તાવ પર મતદાન કરવા માટે રાષ્ટ્રપતિ દ્વારા બંને ગૃહની સંયુક્ત બેઠક બોલાવવામાં આવે છે. આ બેઠકની અધ્યક્ષતા લોકસભાના સ્પીકર દ્વારા કરવામાં આવે છે. જો સ્પીકરની ઉપસ્થિતિ ન હોય તો લોકસભાના ઉપાધ્યક્ષ અને તેમની પણ ઉપસ્થિતિ ન હોય તો રાજ્યસભાના ઉપસભાપતિ દ્વારા દાયિત્વ, હે ને, જ્યારે તમને એવું લાગે કે મારે જે છે એ પેપર સેટરને કહેવું કે તમે મારી આ બાબતે જોવો, ત્યારે ઓલવેઝ દોસ્તો ત્યાં જે છે, આ તો હું બોક્સ એટલા માટે કરું છું કે હું તમને અત્યારે લેક્ચર ભણાવું છું, પણ જ્યારે તમને આવું બોક્સ નહીં કરવાનું ત્યારે તમે આમ અન્ડરલાઇન કરી દેવાની, હે ને, બીકોઝ તમે એવું કહેવા માગે છે કે સર મેં આ વસ્તુ બીજા કરતાં સારી લખી, આપનું ધ્યાન આપનું અટેન્શન ત્યાં જવું જોઈએ. આવી બાબત ત્યાં મેન્શન કરવાની, પેન્સિલથી અન્ડરલાઇન કરી દો, કોઈ વાંધો નથી ભાઈ, આપ કરી શકો, ઓફિશિયલ જે દાયિત્વ નિભાવવામાં આવે છે. અહીંયા તમે એવું લખી શકો કે અધ્યક્ષતા ગ્રહણ કરવામાં આવે છે, પણ અધ્યક્ષતા કરતા દાયિત્વ બીજા કરતા શબ્દ અલગ પડે, એક સરકારી ભાષાનો શબ્દ થયો. અને જ્યારે તમે સરકારમાં આવો છો, આપ એસટીઆઈ માટે આવો છો, આપ દોસ્તો જે છે એ કોઈ નાયબ મામલતદાર માટે આવો છો, આપ જે છે એ માની લે કે ક્લાસ 1-2 માટે આવો છો, ત્યારે આ બાબતો તમને બહુ જ ઉપયોગી નીવડે. લોકો ભલે ગમે તે કહેતા હોય, પણ સરકારને એવા વ્યક્તિની જરૂર છે કે જે સરકારી કાર્યવાહીથી, સરકારી શબ્દ ભંડોળથી, સરકારની ઓફિસ પ્રોસિજરથી વાકેફ હોય. આજે એક સિમ્પલ વસ્તુ દોસ્તો આપ સમજો કે ભાઈ ભારત દેશમાં તમે કોઈ પણ પ્રકારની કોર્પોરેટ જોબ માટે જાઓ, ICICI બેંકમાં મેનેજર માટે જાઓ અથવા તો સેલ્સ માટે તમે જાઓ, ત્યારે ઓલવેઝ ઇન્ટરવ્યૂ કન્ડક્ટ કરનાર વ્યક્તિ તમને પૂછે છે કે ભાઈ આપ લોકો જે છે એ અમારી કંપની અમારી બેંક વિશે શું જાણો, કારણ કે અપેક્ષા રાખે છે કે ભાઈ કે શું તમે અમારી વેબસાઇટને એક વખત જે છે એ એટલીસ્ટ ઓવરવ્યૂ કરીને આવ્યા છો. તો આજે જો કોર્પોરેટ કંપની તમારી પાસે અપેક્ષા રાખતી હોય તો બટ ઓબિયસ છે કે સરકાર તમારી પાસે એક્સપેક્ટેશન રાખે કે કેન્ડિડેટ એવો હોવો જોઈએ કે જેની પાસે ઓફિશિયલ એના નોટિંગ તૈયાર કરવાનું નોલેજ હોય. મેન્સ પૂછવા પાછળનો ધ્યેય શું છે, તમારી મૌલિકતા, તમારું કન્ટેન્ટ, તમારી પોતાની જે છે એ વે ઓફ એક્સપ્લેનેશનની જે છે એ કલાની વાત કરે છે. તો દાયિત્વ નિભાવવામાં આવે છે જ્યારે સંયુક્ત બેઠકની કાર્યવાહી લોકસભાના નિયમ અનુસાર જે છે એ સંચાલિત હોય છે. જો આ તમે વિશેષ લખી દીધું છે, આ જે પહેલા છે ને આ વિશેષ લખ્યું છે, તમને ખ્યાલ જ છે કે લોકસભામાં જે છે એ સ્પીકર જે છે બાદમાં ડેપ્યુટી સ્પીકર એ ના હોય તો રાજ્યસભાના ઉપસભાપતિ સભાપતિ ન રહી શકે, કારણ કે સભાપતિ જે તે ગૃહના સભ્ય નથી હોતા, સભાપતિ એટલે તો ઉપરાષ્ટ્રપતિ થયા. તો અહીંયા તમારે લખવાનું છે કે સંયુક્ત બેઠકની જે કાર્યવાહી થાય, આજે જ્યારે તમે લોકસભા જે છે એની પોતાની કાર્યવાહી અલગ છે, રાજ્યસભાની કાર્યવાહી અલગ છે, પણ જ્યારે બેની સંયુક્ત બેઠક બોલાવી ત્યારે એ કયા રૂલ પ્રમાણે ચાલશે, લોકસભા પ્રમાણે ચાલશે. તો આ પહેરો છે આ બધાને ખબર છે દોસ્તો, આ આમાં કોઈ ન જાણતું હોય એવી કોઈ જ મેટર નથી થતી, પણ જો તમારે પેપર સેટરને કેવું એક સર તમે જાણી જ જાઓ તો ક્યાં તો દોસ્તો જે છે એ આને ઇન્વર્ટેડ કોમા કરી દો અથવા તો આને અન્ડરલાઇન કરી દો આ રીતે. ઓકે, કે ભાઈ લોકસભાની કાર્યવાહી
ની જે નિયમ પ્રમાણેની સ્થિતિ છે એ પ્રમાણે આગળ વધશે. હવે સમજો, અહીંયા લખ્યું છે કે કઈ બાબતમાં સંસદની સંયુક્ત બેઠક બોલાવવામાં આવતી નથી. આ ખાસ ધ્યાનમાં લખ્યું, જ્યારે કોઈ નાણાં બિલ છે અથવા તો બંધારણીય સુધારા બિલના જે છે એ સંદર્ભમાં સંસદની સંયુક્ત બેઠક બોલાવવામાં આવતી નથી. શું કામ? કારણ કે અહીંયા આ બિલ બાબતની તમામ સત્તાઓ લોકસભા પાસે છે, એટલે અહીંયા શેની વાત કરીએ છીએ આપણે? અહીંયા જે છે દોસ્તો આપણે વાત કરીએ છીએ નાણાં બિલ બાબતની તમામ સત્તા લોકસભા પાસે હોય, જ્યારે બંધારણીય સુધારા બિલ બાબતે ગૃહને અલગ અલગ પસાર કરવાની જરૂરિયાત. આજે દોસ્તો એક છે નાણાં બિલ, તો આ બાબતે સત્તા કોને છે? તો કે લોકસભાને જ છે. જ્યારે દોસ્તો હજુ નાણાં બિલ બાબતે લોકસભાને સત્તા છે તો સંયુક્ત રીતે મળવાની ક્યાં જરૂરિયાત છે? કોઈ જરૂરિયાત નથી. અને બંધારણીય સુધારા બિલ છે તો એ બંધારણીય સુધારા બિલ બાબતે એવી જોગવાઈ છે કે જે બંને ગૃહમાં લોકસભા અને રાજ્યસભામાં સેપરેટ રીતે પસાર થવું જોઈએ, સંયુક્ત રીતે ન થવું. હું તમને અહીંયા એક કોન્સેપ્ટ આપું છું, તમે કદાચ દોસ્તો જે છે એ વીટો પાવર આવું નામ સાંભળ્યું હશે. વીટો પાવરમાં દોસ્તો જે છે એ તમે ત્રણ વીટો પાવરનું નામ સાંભળ્યું છે, એક અંત્યાતિક વીટો, એક નિલંબનકારી વીટો અને એક છે એને કહેવાય પોકેટ વીટો. હા, પરંતુ ભારતના બંધારણમાં એક સુધારો થઈ ગયો છે, 24મો સુધારો 1971 એવું કહે છે કે ભારત દેશમાં જે છે એ કોઈ નાણાં બિલ છે અથવા તો બંધારણીય સુધારા બિલ છે આ બાબતે તમે જે છે એ રાષ્ટ્રપતિ વીટો પાવર પ્રયોગ કરી શકતા નથી. શું કામ? કારણ કે એમની પૂર્વ મંજૂરીથી જ આ બંને રજૂ થાય. પણ તમને આ તો મેં એક રેફરન્સ આપ્યો, તમારે અહીંયા મેન્શન નથી કરવાનું, બીકોઝ જો તમે આવી બાબતો અહીંયા મેન્શન કરો તો તમે મુદ્દાને ભડકી ગયા છો. આ બેને કમ્પેર કરવા માટે મેં તમને અહીંયા મેન્શન કરી દીધું છે કે ભાઈ નાણાં બિલમાં શું કામ જે છે નથી બોલાવવામાં આવતી, કારણ કે નાણાં બિલની તમામ પ્રકારની સત્તા લોકસભાને જ છે, એટલે નાણાં બિલમાં જે છે આ બેઠક ના મળે. બીજી ક્યારે ન મળે? કે જ્યારે બંધારણીય સુધારા બિલ છે તો બંધારણીય સુધારા બિલ બાબતે બંને ગૃહની કેવી તો કે અલગ અલગ જે છે એ પસાર કરવાની જરૂરિયાત છે, તો અહીંયા પણ આ બેઠક નહીં મળે. તો પ્રશ્ન શું હતો? કે ભાઈ આપણે ત્યાં કયા સંજોગોમાં આપણે ત્યાં અનુચ્છેદ 108 પ્રમાણે સંસદની સંયુક્ત બેઠક મળતી નથી. આપણે વાત જ એવી કરી તો દોસ્તો પછી તમે ત્યાં લખી આવો કે ભાઈ સંસદની સંયુક્ત બેઠક 3 વખત મળી હતી ને આ આ સમયે, તો શું થાય? ક્વેશ્ચન જે છે એ તમે ભટકી ગયા છે અને યાદ રાખજો. ચલો આજનો ક્વેશ્ચન સોલ્વ થઈ ગયો, આવડશે આટલી બાબતો? યસ. હવે નેક્સ્ટ આવતીકાલનો ક્વેશ્ચન લખી લ્યો આપની બુકમાં, હમણાં બહુ જ ચર્ચામાં છે. દિલ્હીમાં જે છે એક મહિલા જે છે એ સીએમ આવ્યા છે અને દિલ્હીમાં મહિલા સીએમ આપણે ત્યાં જે છે સુષ્મા સ્વરાજજી, ત્યારબાદ જે છે એ સુષ્મા સ્વરાજ બહુ સારું શાસન કર્યું હતું હે ને, અને હવે પછી જે છે એ શાસન કરતા કોણ આવ્યા છે? એક આતિશી કરીને જે છે સીએમ આવ્યા. હવે જોવાનું એ છે કે કેવી રીતે શાસન કરે છે, પણ એના સંબંધિત બાબત છે હે ને, કે ભાઈ જેવું આપણે ત્યાં સુષ્મા સ્વરાજ, ત્યારબાદ શીલા દીક્ષિત અને ત્યારબાદ જે છે અત્યારે આવ્યા ત્રીજા નંબરના સીએમ દિલ્હીના કેન્દ્ર શાસિત પ્રદેશમાં, 69મો બંધારણીય સુધારા, તેના આવશ્યક તત્વો, તેની વિષમતાઓ ઉપર ચર્ચા કરો જેનાથી દિલ્હીમાં ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને ઉપરાજ્યપાલ વચ્ચે જે છે એ મતભેદ પેદાઓ થાય છે હે ના. એટલે તમારે એક તો 69માં સુધારાના બાબત લખવાની છે, બીજી બાબત કે શું કામ જે છે એ દિલ્હીમાં ચૂંટાયેલી સરકારના પ્રતિનિધિ યાનિ કે સીએમ અને વિધાનસભાના સભ્યો અને ત્યાં દિલ્હીમાં ઉપરાજ્યપાલનું પદ હોય આમની વચ્ચે કોન્ફ્લિક્ટ શું કામ થાય છે એની ચર્ચા કરવાની વાત થાય છે. આવતીકાલે જે છે એઝ ઇટ ઇઝ સાંજના 9ના ટકોરે કણેજ ગાઈડન્સમાં જે છે એ ફરીથી પાછો આ ક્વેશ્ચન જે છે એ હું તમને આન્સર સાથે રજૂ કરીશ. હમણાં જે છે એ અલગ અલગ બાબતો આ ઓકે છે ને, આ જે મેથડ છે એ ઓકે છે ને, મેથડ ઇન ધ સેન્સ કે રોજ જે છે એ જે ક્વેશ્ચન ચાલુ કરું એની પહેલાં હું તમને બંધારણીય બાબતો જ સમજાવી દઉં છું. આવા દરેક સબ્જેક્ટમાં હું કરીશ કે જ્યારે કોઈ પણ ક્વેશ્ચન ચાલુ કરીશ એની પહેલાં એમની સાથે સંબંધિત મુદ્દાઓ સમજાવી દઈશ, ત્યારબાદ એને મેન્સના ફોર્મમાં કેવી રીતે લખવું છે તે હું તમને કહી દઈશ. ઓકે, મારો એવો ટાર્ગેટ છે દોસ્તો કે લગભગ 100 જેટલા ક્વેશ્ચન જે છે એ અલગ અલગ પ્રકારના જે છે આપણે ત્યાં જે છે ચેપ્ટર અલગ અલગ સબ્જેક્ટમાંથી આપને સુધી પહોંચાડી દઉં. ઓકે, બાકી બધા પેઇડ જે છે એ કોર્સમાં તો હું મૂકું જ છું, પેઇડ કોર્સમાં તો રોજે રોજ પત્ર લેખન કે એસે જે મૂકું છું, પણ જે લોકોએ પેઇડ કોર્સ નથી લીધો
એમના માટે થઈ અને આ સિરીઝ આપણા માટે છે. ઓકે ચલો, તો મસ્ત મજાનો 69 નંબરનો જે છે એ અમેન્ડમેન્ટ છે, 1991 માં જે દિલ્હી માટે રાષ્ટ્રીય રાજધાની પ્રદેશની જે જોગવાઈ કરે છે એ બાબત તમે કાલે અપેક્ષા સાથે લખીને આવો, એવી જ જે છે એ મારી અપેક્ષા છે. આવજો, બાય બાય, સિયા.